સુરતના સરથાણા વિસ્તારમાં થોડા દિવસે પહેલા રમકડાની વેપારીને માર મારી વીસ હજારની લૂંટ ચલાવી બાઇક પર ત્રિપલ સવારી બદમાશો ભાગી ગયા હતા જ્યારે ત્રણેય લૂંટારો જતા જતા રસ્તામાં પાંચસો ની બે નોટ ફેંકી ગયા હતા પોલીસે સગીર સહિત ત્રણ લોકોને દબોચી લીધા હતા સુરતની સરથાણા પોલીસ પાસેથી મળતી વિગતો પ્રમાણે સરથાણા શ્યામધામ ચોક ખાતે પરમેશ્વર સોસાયટીમાં રહેતા નિલેશ તુલસીભાઈ કથિરિયા ઓનલાઈન રમકડાનું વેચાણ કરે છે ગત 31 જુલાઈના રોજ નિલેશ ઘરેથી સરથાણા કેનાલ રોડ નારાયણનગર ગોડાઉન ખાતે જવા પગપાળા નીકળ્યો હતો મડસ્કે સવા 4 વાગે બાપા સીતારામ ચોક સિલ્વર બિઝનેસ હબ પાસે બાઇક પર ટ્રિપલ સવારી યુવકોએ નિલેશને ઉભો રે ઉભો રે કહી પકડવાની કોશિશ કરી હતી નિલેશ ભાગીને સિલ્વર બિઝનેસ વોચમેન પાસે પહોંચી ગયો હતો બાઇક પર બેસેલા બે યુવકોએ તેના તરફ ધસી આવી મોબાઈલ ની માંગ કરી હતી નિલેશ ના કિસ્સા ચેક કરી ઢિક્કા મૂકીનો માર મારી રોકડા રૂપિયા વીસ હજાર લૂટી બાઇક પર બેસી યોગી ચોક તરફ ભાગી છૂટ્યા હતા ત્યારબાદ રસ્તામાં પાંચસો ના દર ની બે નોટો ફેંકી જતા નિલેશે તે નોટ લઈ લીધી હતી નિલેશ કથિરિયાની ફરિયાદના આધારે સરથાણા પોલીસે ત્રણ સામે લૂંટનો ગુનો નોંધાયો હતો આ કેસમાં સરથાણા પોલીસે નિકુંજ ઉર્ફે ટોપો શંભુભાઈ ગોડકિયા અને સગીરને પકડી પાડ્યો હતો જ્યારે ત્રીજા આરોપી રવિ રવજી ગોહિલને કાપોદરા રચના સર્કલ પાસેથી એસઓજીએ પકડી પાડ્યો હતો એસઓજીએ આ ત્રણેય આરોપીની વધુ તપાસ માટે ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત